કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? તમે ધોરણ 4 ની અંદરથી હવે ધોરણ 5 માં આવી ગયા છો, બરાબર? અત્યાર સુધી તમે સેજલ મેડમ, પાવુ મેડમ બધા ભણાવતા હતા, બરાબર? હવે તમે 5મા ધોરણમાં આવ્યા તો હવે તમારા ગુજરાતીના મેડમ પાછા બદલાઈ ગયા, એટલે હવે મારું નામ પ્રફુલા વરિયા છે અને હું તમને ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય ભણાવીશ, બરાબર? આમે બધા ઘણા વિદ્યાર્થીઓ તો મને ઓળખતા જ હશે, બરાબર? પણ આજે આપણે પહેલી મુલાકાત છે કે આપણે ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય શીખવાના છીએ, બરાબર? આપણે ગુજરાતી તો બધા વારાફરતી બધા વિડીયો પ્રમાણે ભણીશું જ, પણ મને એવું થાય છે કે હવે આપણે જે જૂનું ભણ્યા છીએ એને થોડું તાજું કરીશું, બરાબર? સમાનાર્થી શબ્દ હોય તો આપણે એક ટોપિક મેં લીધો છે એટલે સમાનાર્થી શબ્દનો, આ એક શબ્દના તમને કદાચ એક કે બે જ અર્થ આવડતા હશે, પણ મેં જે અહીંયા આગળ બોર્ડ પર લખ્યા છે એ 4, 5, 6, 7 શબ્દ છે, કે એક જ શબ્દના ઘણા બધા અર્થ થાય છે, એના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે જેની તમને ખબર નહીં હોય. તો મને થાય કે એક વખત તમે આ પીડીએફ લખો અને આ વિડીયો જોશો તો તમને થશે કે એક શબ્દના આટલા બધા અર્થ હોઈ શકે. હા, હોઈ શકે. એટલા માટે આજે આપણે આના વિશે ભણવાનું છે કે એક સમાનાર્થી શબ્દ છે, દાખલા તરીકે પૃથ્વી. તો પૃથ્વીનો તમને ખબર હશે ભૂમિ હશે કે ધરા હશે, આટલી જ તમને ખબર હશે. પણ એને ભૂમ પણ કહેવાય છે, જમીન પણ કહેવાય છે, ધરિત્રી કહેવાય છે, ભૂ કહેવાય છે, વિશ્વભૂમિ પણ કહેવાય છે, બરાબર? 1, 2, 3, 4, 5, 6, 7 7 શબ્દ પૃથ્વી માટે વપરાયા છે અને આના સિવાય પણ અસંખ્ય શબ્દો છે, બરાબર? પણ આપણે અત્યારે મુખ્ય આટલા શબ્દો લીધા છે. એવી રીતના પાણી, પાણીને આપણે નીર કે વાડી કે જળ આટલી જ ખબર હતી તમને અત્યાર સુધીના ધોરણમાં. પણ એના પછી ઉદક એટલે પણ પાણી થાય છે, સલીલ, તોય, પોય, અંબુ, જળ અને ભૂજીવન, આટલા બધા શબ્દો તમને સામાનાર્થી શબ્દ આપેલા છે કે પાણી એટલે નીર કે વાણી નહીં, એ સિવાયના બધા 7 થી 8 શબ્દ આપેલા છે કે તોય કહેવાય, પઈ કહેવાય, અંબુ કહેવાય, જળ કહેવાય, ભૂજીવન પણ કહેવાય છે, બરાબર? એવી રીતના પ્રવાસી, પ્રવાસી એટલે આપણને સાદી સીધી ભાષામાં એટલું ખબર હોય કે મુસાફર કે પંથી, બરાબર? પણ એના માટે વટે માર્ગું, યાત્રિક, રાહી અને યાત્રી આટલા બધા શબ્દો આપેલા છે. એવી રીતના પવન, તો પવનનું સમાનાર્થી હવા થાય કે વાયુ થાય, બરાબર? પણ એ સિવાય અનિલ, સમીર, વા અને મરુ આટલા બધા શબ્દ પણ છે જ. એવી રીતના હાથી, હાથી એટલે આપણે એને ગજરાજ કહીએ એટલી જ આપણને ખબર હોય કે ગજ એટલે હાથી, પણ એને કુંજર પણ કહેવાય, એને માતંગ પણ કહેવાય અને એને વિરુદક પણ, વિરલ પણ કહેવાય છે, બરાબર? કુંજર, ગજ, માતંગ અને વિરદ એ હાથીના અલગ અલગ શબ્દો પણ છે. એવી રીતના રાત્રિ, રાત્રિ એટલે આપણને રાત એટલી જ ખબર છે, સવાર પડી એટલે કે નિશા, ઉષા અને રાત્રિ પડી એટલે નિશા, એટલું જ બેની ખબર હતી. પણ રાત્રિ એટલે નિશા તો ખરી જ, એની સાથે રાત, રજની, યામિની, સરવરી અને અંજના આ શબ્દોની તો આપણને જાણે ખબર જ નથી કે આટલા બધા શબ્દો હોઈ શકે. આપણને પરીક્ષામાં વારંવાર પૂછાય તો જો આપણને ખબર હોય તો આપણે આ શબ્દ પણ લખી શકીએ છીએ. તમે કોઈ નિબંધની સ્પર્ધામાં ભાગ લો અને આવા સમાનાર્થી શબ્દો, કોઈ નવા નવા શબ્દથી જો તમે નિબંધ લખો તો તમારો નિબંધ પણ દીપી ઉઠે છે, બરાબર? એવી રીતના મરણ, બધાને મરણ એટલે કે મૃત્યુ કે મોત આટલું જ ખબર હતી, પણ એના માટે પણ અવસાન, નિધન, દેહાંત, અંતકાળ અને સ્વર્ગવાસ આટલા બધા શબ્દો એના માટે પણ આપેલા છે. એવી રીતના રાજા, તો રાજા એટલે નૃપ, નૃપતિ, ભૂપ, ભૂપતિ, ભૂપાલ, પાર્થિવ, નરેશ, મહિપાલ અને રાજેશ આટલા બધા શબ્દ આપેલા છે એકલા રાજા માટે. આપણે ગણીએ તો પણ ખબર પડશે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 શબ્દ છે રાજા માટે, બરાબર? તો એ સિવાય પણ છે સાપ, સાપ એટલે આપણે એને નાગ કહીએ છીએ તો એટલી જ આપણને ખબર છે. પણ એ સિવાય સર્પ, અહીં, શેષ, ભક્ષક, તક્ષક, ભુજંગ અને વકોદર આટલા શબ્દો એના માટે આપેલા છે. એવી રીતના સુવાસ, સુવાસ એટલે સુગંધ, એટલું કે મહેક એટલી જ આપણને ખબર હતી. પણ એ સિવાય તોરણ, સૌરભ, સુરભી અને પરમીલ અને
ખુશ્બો આટલા બધા શબ્દ એના માટે આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ સી ડબલ્યુ જેમ એચ ડબલ્યુ કરવાની રહેશે. આ જે પીડીએફ તમને મોકલવામાં આવે છે એ તમારે સી ડબલ્યુમાં પણ લખવાની અને એચ ડબલ્યુમાં પણ લખવાની છે. ત્યાર પછી તમારા લેસનના વિડીયો આવશે તો એ પણ તમારે જે પીડીએફ આવશે એ સી ડબલ્યુ જેમ એચ ડબલ્યુ કરવાની રહેશે. હવે તમારા વાલીની મદદથી તમારે આવા ચાર પાંચ શબ્દ બીજા લેવાના અને એના એક કરતાં વધારે અર્થ કેટલા થાય છે એ જાતે બનાવવાના. તો તમને વધારે મજા આવશે કે એના સિવાય બીજા કયા કયા અર્થ હોઈ શકે. તો તમારી વાલીની મદદથી પણ તમે આવા શબ્દોનું લિસ્ટ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપણે સમાપ્ત થાય છે. હવે પછી આપણે બીજા પહેલા પાઠના વિડીયોમાં આપણે મળીશું. થેન્ક યુ.